મોરબીમાં રામરાજ જેવી સ્થિતિમાં કોરોનાના દર્દીઓને સરકારી કે પછી ખાનગી હોસ્પિટલમાં જગ્યા ન મળવાથી દરદર પટકવાનો વારો આવી રહ્યો છે અને હવે સ્મશાનમાં પણ વેઇટિંગ જેવી સ્થિતિનું નિર્માણ પામી ચૂક્યું છે ત્યારે જિલ્લા કલેક્ટર હોસ્પિટલે દોડી ગયા હતા જ્યાં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર વચ્ચે શાબ્દિક ટપાટપી થતા કાનાભાઈએ મિજાજ ગુમાવતા જ વાતાવરણ ગરમાયું હતું અને મોરબીમાં કોરોનાની સ્થિતિ કાબૂની બહાર હોય તેમ રાબેતા મુજબની રૂટીન કાર્યવાહી કરી રહ્યું છે અહેવાલ રવિની માવત મોરબી પૈસા ખાવા દો દો લાખ લાયસન્સ લેવા પૈસા ખાવા સિવાય કઈ કરવું નથી અને મારી સાથે ફિલોસોફી કરો ફિલોસોફી કરો એને આ કેના બોલે એ બોલે કે ના હું જો એટલે ખબર નથી હું શું અત્યારે જો હું તો ફર્સ્ટ કહેવાવાળો માણસ છું છેલ્લા 5 દિવસથી આ જે જરૂરિયાત છે એ પ્રમાણે અમે લાગી ગયા છીએ કાલે અમારા સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાને બોલાવીને મિટિંગ બોલાવી આ અમારો લગભગ 4થો અહીંયા રાઉન્ડ છે આજે કલેક્ટરને પણ દોડાવીને અહીંયા કલેક્ટરને પણ લઈ આવ્યા ત્યારે કલેક્ટર સાથે પણ વ્યવસ્થાની વાતમાં ન કહેવાનું મેં પણ કીધું છે હું સાચો કહેવાવાળો માણસ પ્રજાના હિત માટે સાચી વાત કરવાનો મેં કીધું મારે ચોપડા ઉપર કાંઈ જોતું નથી મારે પ્રોપર રિઝલ્ટ જોઈએ મારા મોરબી જિલ્લાના દર્દી હેરાન ન થાય મોરબીની પ્રજા હેરાન ન થાય આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ ખુલ્લેઆમ અમને છૂટ આપી જે જરૂરિયાત હોય દવાથી માની જે જરૂરિયાત હોય અહીંના તંત્રને પણ દોડાવવા માટેની મારી 100% અમારી જે માજી ધારાસભ્ય તરીકે જે જવાબદારી એ જવાબદારી હું નિભાવું છું અત્યારે પણ ઉપર વ્યવસ્થાની મેં વાત નહીં તમે 24 કલાકમાં ઊભું કરો ભાઈ જરૂર પડે તો અમે તન મનને ધનથી દેવા ત્યારે અહીંયા 2 હોડ ઉપર ખાલી છે એની હજી વાતું નહીં આજે રિઝલ્ટ જોઈએ એટલે 2 દિવસમાં અહીંયા અમુક હોડ ઊભા થઈ જાય અને જે જરૂરિયાત છે સરકાર પોઝિટિવ છે અધિકારી પણ સારી હું તો અભિનંદન આપીશ આરોગ્યના અધિકારીને કે જે અત્યારે કામગીરી કરે અને અભિનંદન આપીશ અને તંત્રને દોડાવવા માટેની જે સરકારની નીતિ છે એ નીતિ બરાબર છે અને દવા અને બધું જે આવી જાય એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે કામ ચાલુ થઈ જશે.